नमस्ते विद्यार्थी मित्रों, धोरण 9 માં આપણે ઇંગ્લિશ ટેક્સ્ટબુક માં યુનિટ 5 જેનું નામ છે દાનિકે ભાવ એના પાર્ટ 1 અને પાર્ટ 2 નો અભ્યાસ આપણે પૂર્ણ કર્યો છે. તો આ વિડિયો માં આપણે પાર્ટ 3 નો અભ્યાસ શરૂ કરવાનો છે, જે આપણે પેજ નંબર 49 ઉપર આપણી ટેક્સ્ટબુક ના પેજ નંબર 49 ઉપર મળે છે. આપણો જે ચિત્ર છે એની નીચે થી આપણો પેરેગ્રાફ શરૂ થાય છે. તો ક્યાંથી? તો કે ધેર આર ઓલસો સમ ઓફ ધ રેર કે લઈ અને પાઠ પૂરો થાય છે. તો ગોટ રેકોગ્નિશન બાય ધ યુનેસ્કો, ત્યાં સુધીનો અભ્યાસ આપણે કરવાના છીએ. તો સૌ પહેલા આપણે શબ્દ જોઈ લઈએ. ઘણા બધા શબ્દો છે, તમે બોર્ડ પર જોઈ શકો છો. તો તમે પણ આ શબ્દો નોંધી લેજો તમારી નોટબુકમાં. તો ન્યૂ વર્ડ્સમાં રેર શબ્દ આવે છે. રેર એટલે વિલન, ખૂબ ભાગ્ય જોવા મળે તેવું. શીલ, શીલ એટલે ધાર. બીટ્સ, બીટ્સ એટલે તમને ખબર છે મોતી, પારા અથવા તો મણકા. તો અહીંયા બીટ્સ એટલે મણકો અથવા મણકા. જેન્ટલ આપણે બહુવચનમાં જ લઈ લઈએ. જેન્ટલ એટલે સૌમ્ય. એક્સપ્રેશન એટલે હાવભાવ અથવા તો મુખ મુદ્રા. સ્ટર્ન, સ્ટર્ન એટલે કઠોર. ડિસ્પ્લે એટલે દર્શાવે છે. આ શબ્દ આગળ પણ આવી ગયો છે. પછી નો શબ્દ છે કન્ટેમ્પરરી. કન્ટેમ્પરરી એટલે સમકાલીન, તે સમયનું એવો એનો અર્થ થાય. લાઈફ સ્ટાઈલ એટલે જીવન શૈલી, જીવન જીવવાની પદ્ધતિ. પછી આવે છે ફોક ટેલ્સ. આમાં એલ નો ઉચ્ચાર થતો નથી. ફોક, ફોલ ઉપર નથી બોલાતું. ફોક ટેલ્સ એટલે લોકકથાઓ, લોકવાર્તાઓ. પછી છે હ્યુમન ઇન્સ્ટિંક્ટ. હ્યુમન એટલે માનવ અને ઇન્સ્ટિંક્ટ એટલે સ્વભાવ, માનવ સ્વભાવ. રિવીલ એટલે બતાવવું અથવા પ્રગટ કરવું, દર્શાવવું. આર્ટિસ્ટિક એટલે કલાત્મક અને વિઝન એટલે દ્રષ્ટિ. યુનિક, યુનિક આપણે ખબર છે બે જોડ પદ્ધતિ એના જેવું કે કહેલો હોય એવું. ઇમેજિનેશન એટલે કલ્પના શક્તિ. ઇમેજિન એ ક્રિયાપદ છે, ઇમેજિનેશન એ નામ છે કલ્પના શક્તિ. સ્કલ્પ્ચર્સ, ચલો આપણે સ્કલ્પ્ચર જોઈએ. સ્કલ્પ્ચર એટલે શિલ્પ, જે મૂર્તિ કે રચના થઈ હોય તે શિલ્પકામ કહેવાય. પણ આ છે એનું એજન્ટ નામ બને છે, એટલે કે કર્તૃવાચક નામ બને છે. સ્કલ્પ્ચર, સ્કલ્પ્ટર, સ્કલ્પ્ચર્સ. સ્કલ્પ્ચર્સ એટલે શિલ્પકારો, શિલ્પી, જેણે શિલ્પ બનાવ્યું છે તે. પ્રેઝન્ટ કે એટલે રજૂ કર્યું. વાસ્ટ રેન્જ એટલે વિશાળ શ્રેણી. ઇમોશન્સ એન્ડ ફિલિંગ્સ, આ બંને શબ્દ એક સાથે આવે છે. બંનેનો ભાવાર્થ સરખો થાય. ઇમોશન એટલે મન ના ભાવ, મનોભાવ. અને ફિલિંગ્સ એટલે લાગણી. મૂડ સેન્ડ સિચ્યુએશન્સ. મૂડ આપણે ઘણી વાર કહેવાય છે મૂડ નથી. મૂડ એટલે મનોસ્થિતિ, મનની સ્થિતિ. અને સિચ્યુએશન્સ એટલે સ્થિતિ, દશા, હાલત. એટ્રેક્ટિવ એટલે આકર્ષક. મેકઅપ સ્ટાઇલ્સ. મેકઅપ શબ્દ આપણને ખબર જ છે, આપણે અત્યારે બહુ જાણીતો શબ્દ છે. મેકઅપ સ્ટાઇલ્સ એટલે શૃંગાર શૈલી, તૈયાર થવાની ઢબ, રીતભાત એવા અર્થમાં. ડ્રેસ એટલે ભવ્યતા અથવા મોહકતા. અનમેચ્ડ, જેની સાથે એની કોઈ મેચિંગ ન હોય એવું. અનન્ય, અન પ્લસ અન્ય ગુજરાતીનો શબ્દ છે, કે એના જેવું બીજું કોઈ નથી એવું બે જોડ પર કહી શકો તમે. ફોકસ ઇઝ એટલે ધ્યાન કેન્દ્રિત કરે છે. આપણે ઘણી વાર બોલતા ને ફોકસ કરો. ફોકસ મીન્સ ધ્યાન એક જ બાબત ઉપર કેન્દ્રિત કરે છે. અર્જુને માછલીની આંખ ઉપર જ ધ્યાન કેન્દ્રિત કર્યું હતું કે એને પરીક્ષા લેવા માંગી ત્યારે પક્ષીની આંખ ઉપર એને ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. એને છે ફોકસ. હોલીનેસ એટલે પવિત્રતા. HOLY એનું આ નામ બને છે. ડેવલપ એટલે વિકસિત, વિકાસ પામેલો. ઇલાબોરેટેડ, ઇલાબોરેટેડ એટલે ઝીણવટથી રચના કરવામાં આવી હોય તેવું, બહુ ભારી કાયદે કામ કરવામાં આવ્યું હોય તેવું. સબમર્જ્ડ એટલે પાણીમાં ડૂબેલું. આર્કિટેક્ચર, આર્કિટેક્ચર એટલે સ્થાપત્ય. કોમ્પ્લેક્સ એટલે અટપટું, ગૂંચવાયું એવો અર્થ થાય. ઓર્નામેન્ટેડ, ઓર્નામેન્ટ એટલે દાગીના, ઘરેણા, બરાબર, અલંકારો. એની ઉપરથી આ બને છે ક્રિયા. ઓર્નામેન્ટેડ વિશેષણ છે. અલંકૃત અથવા શણગારેલી. પેનલ્સ એટલે
buried, B-U-R-Y, new spelling છે, buried એટલે દટાઈ ગયું, vanish એટલે અદ્રશ્ય થવું અથવા તો લુપ્ત થઈ જવું, floods એટલે પૂર, નદીમાં જે પૂર આવે એ, hidden એટલે છુપાયેલું, layers એટલે પર, silt, S-I-L-T, silt એટલે ફાઇબર, preserve, preserve એટલે જાળવણી કરવી, સાચવણી કરવી, nominate એટલે નામાંકન થવું, આપણે જ્યારે એવોર્ડ ના કાર્યક્રમ જોતા હોય છે ખાસ કરીને ત્યારે નોમિનેશન કરવામાં આવે નામ નોંધણી કરવી એ વાત હેરિટેજ સાઇટ એટલે વારસાગત અથવા વિરાસત નું સ્થળ વિરાસત નું અને સાઇટ એટલે સ્થળ તમને નવમા ધોરણમાં આ પ્રોજેક્ટ પણ આપ્યો છે હેરિટેજ સાઇટ્સ ઓફ ગુજરાત ઓર ઇન્ડિયા તમે બેમાંથી એક પસંદ કરી શકો કાથા વર્ણન કરો અથવા તો ગુજરાતના હેરિટેજ સાઇટ્સ હોય એનું વર્ણન કરો તો આપણી બુકમાં જ તમે પ્રી ટેસ્ટમાં જુઓ તો એમાં એક બે આપેલા છે તો મકબરાનું ચિત્ર છે જૂનાગઢનું અને અહીંયા ઉપર સોમનાથ ટેમ્પલ પણ છે રેકોગ્નિશન એટલે માન્યતા તો આ હવે આપણે અભ્યાસ કરીશું શબ્દ તમે તમારી નોટબુકમાં નોંધતા જજો There are also some of the rare sculptures of gods. અહીંયા અપ્રાચીન વિરલ એવા કેટલાક શિલ્પકામ છે ભગવાનના સ્થાપત્ય અથવા તો ભગવાનની મૂર્તિઓ પણ આપણને જોવા મળે છે Here one can find the statue of Lord Buddha with four hands. અહીંયા આપણને ભગવાન બુદ્ધની ચાર હાથવાળી મૂર્તિ જોવા મળે આવી મૂર્તિ ભાગે જોવા મળે બીજું જો કેટલું બધું આપણને સ્ટ્રેન્જ વસ્તુ જોવા મળે ધ સ્ટેચ્યુ ઓફ રામ વિથ સ્વોર્ડ એન્ડ શિલ્ડ ભગવાન રામના હાથમાં શું હોય ધનુષ્ય અને બાણ બરોબર પણ અહીંયા રામના હાથમાં શું છે તલવાર અને ઢાલ શિલ્ડ એટલે લડવા માટે આપણે આપણો બચાવ કરવા માટે જે ઢાલ અને શિલ્ડ કહેવાય તો રામ ભગવાનની મૂર્તિ કેવી છે એક હાથમાં તલવાર છે ને એક હાથમાં ઢાલ છે પછી ધ સ્ટેચ્યુ ઓફ સન ઇન ફોર્મ ઓફ તપસ્વી તપસ્વી એટલે તપ કરનાર ઋષિ તો સૂર્યની પ્રતિમા કેવી છે તો તપસ્વીના રૂપમાં સૂર્યની પ્રતિમા જોવા મળે આપણને ધ સ્ટેચ્યુ ઓફ શિવા વિથ બીડ્સ ઇન હિઝ હેન્ડ્સ અને ભગવાન શંકરની મૂર્તિ ભગવાન શંકરની પ્રતિમા એના હાથમાં મોતીની માળા છે એવી પ્રતિમા આપણને અહીંયા જોવા મળે ધ સ્ટેચ્યુ ઓફ પરશુરામ વિથ સોફ્ટ એન્ડ જેન્ટલ એક્સપ્રેશન્સ રાધર હેવિંગ હાર્ડ એન્ડ સ્ટર્ન લુક એટસેટ્રા પરશુરામ એ ખૂબ ગુસ્સાવાળા હતા એણે પ્રતિજ્ઞા કરી દીધી પૃથ્વીને નક્ષત્રી કરી નાખું ક્ષત્રિયો વગરની કરી નાખું પણ એના ચહેરા ઉપર હંમેશા કડક ભાવ હોય કઠોર હાવભાવ જોવા મળેલા ચહેરા ઉપર કાંઈ ગુસ્સામાં જ હોય પણ અહીંયા આ ભગવાન પરશુરામની જે મૂર્તિ છે એ આપણને કેવી જોવા મળે નરમ અને સૌમ્ય હાવભાવવાળી એના ચહેરા ઉપર એકદમ શાંત સૌમ્ય હાવભાવવાળી ભગવાન પરશુરામની મૂર્તિ જોવા મળે એટલે અહીંયા આવું રેર વિરલ ભાગ્ય જોવા મળે એવા શિલ્પકામ આપણને જોવા મળે છે Some of the sculptures display contemporary lifestyle, folk tales, animal and human instinct, etc. કેટલાક શિલ્પકામ આપણને શું દર્શાવે છે તો કેટલાક શિલ્પકામ આપણને સમકાલીન જીવન છે તે સમયનું જીવન પદ્ધતિ દર્શાવે folk tales લોકકથાઓ લોકવાર્તાઓ દર્શાવે એનિમલ એન્ડ હ્યુમન ઇન્સ્ટિંક્ટ એટલે કે પ્રાણીઓનો અને માનવોનો સ્વભાવ એની વૃત્તિ વગેરે પણ દર્શાવે છે ધ રિવીલ આર્ટિસ્ટિક વિઝન એન્ડ યુનિક ઇમેજિનેશન ઓફ ધ સ્કલ્પ્ટર્સ આ બધી મૂર્તિઓ છે આ બધા શિલ્પકામ છે એ શું દર્શાવે છે તો કે આ મૂર્તિઓ શિલ્પકારની કલાત્મક દ્રષ્ટિ અને અજોડ કલ્પના શક્તિ દર્શાવે છે અથવા રજૂ કરે છે
બધા અપ્સરાના પ્રતિમાઓ છે. અપ્સરા જે આપણે કહીએ છીએ કે સ્વર્ગલોકમાં કે નૃત્ય સંગીત વગેરે કરતી હોય તેવી બહુ સુંદર હોય એ અપ્સરાઓના પણ અહીંયા 300 જેટલા એ પ્રતિમાઓ જોવા મળે. ધ સ્કલ્પ્ટર્સ પ્રેઝન્ટેડ અ વાસ્ટ રેન્જ ઓફ ઇમોશનલ એન્ડ ફિલિંગ્સ ઓન ધ ફેસીસ ઓફ ધ અપ્સરાસ. આ શિલ્પકારોએ આ અપ્સરાના ચહેરાઓ ઉપર મનોભાવો અને લાગણીઓની વિશાળ શ્રેણીને રજૂ કરી છે. જુદી જુદી લાગણીઓ, કેટલી બધી લાગણીઓ આપણે વ્યક્ત કરીએ, ગુસ્સો, ભય, આશ્ચર્ય, આ બધી લાગણીઓને અપ્સરાઓના ચહેરા ઉપર વિશાળ શ્રેણીમાં આ શિલ્પકારોએ રજૂ કરી છે. ધે ડિસ્પ્લે વેરાયટી ઓફ ડિફરન્ટ મૂડ્સ એન્ડ સિચ્યુએશન્સ. એટલે કે આ મૂર્તિઓ એ આ અપ્સરાઓના ચહેરાના ચહેરા ઉપર વિવિધ મનોસ્થિતિ અને પરિસ્થિતિ દર્શાવે છે. મોસ્ટ ઓફ ધેમ, પછી પેરેગ્રાફ છે, મોસ્ટ ઓફ ધેમ પ્રેઝન્ટ વિષ્ણુ ઇન હિઝ 10 ડિફરન્ટ મૂર્તિઓ. આ મોટા ભાગની જે મૂર્તિઓ છે એ મૂર્તિઓ ભગવાન વિષ્ણુના 10 જુદા જુદા અવતાર રજૂ કરે છે. આપણને દશાવતાર પિક્ચરની પણ ખબર છે કે એમાં 10 વિષ્ણુ ભગવાનના અલગ અલગ અવતાર છે. ધ મોસ્ટ એટ્રેક્ટિવ સ્કલ્પચર્સ આર ધોઝ ઓફ વરાહ, વામન, નરસિંહા, રામ, કલ્કી એન્ડ મહિષાસુર મર્દિની. આમાં જે સ્ટેચ્યુ છે એમાં મોટા ભાગના જે સ્ટેચ્યુ છે એ ખૂબ જ આકર્ષક એવા શિલ્પો છે, જેવા વરાહ, વામન, નરસિંહા, રામ, કલ્કી અને મહિષાસુર મર્દિનીના પ્રતિમાઓ આપણને જોવા મળે. ધ અપ્સરાસ વિથ 16 ડિફરન્ટ મેકઅપ સ્ટાઇલ્સ એડ ટુ ધ ગ્રેસ ઓફ ધીસ અનમેચ્ડ સ્ટ્રક્ચર. અપ્સરાઓના જુદા જુદા શૃંગાર શૈલી, જુદી જુદી શૃંગાર શૈલી એ આ સ્થાપત્ય, અનન્ય સ્થાપત્યમાં મોહકતા રજૂ કરે છે, ઉમેરે છે. ધ સ્ટેપવેલ ઓલ્સો ફોકસિસ ઓન ધ હોલીનેસ ઓફ વોટર એન્ડ ઇટ્સ ગ્રેટ સિગ્નિફિકન્સ ઇન ઇન્ડિયન કલ્ચર. આ વાવ છે એ પાણીની પવિત્રતા, હોલીનેસ, પાણીની પવિત્રતા અને ભારતીય સંસ્કૃતિમાં તેનું મહાન મહત્વ એ પણ એના ઉપર આપણું ધ્યાન કેન્દ્રિત કરે છે. ફોકસ એટલે ધ્યાન કેન્દ્રિત કરે છે. ધ વાવ ઇઝ ધ મોસ્ટ ડેવલપ્ડ, ઇલાબોરેટ એન્ડ ઓર્નામેન્ટેડ એક્ઝામ્પલ ઓફ સબમર્જ આર્કિટેક્ચર. આ વાવ છે એ પાણીમાં ડૂબેલું સ્થાપત્ય, મોસ્ટ ડેવલપ્ડ, ખૂબ જ વિકસિત, ડેવલપ ખૂબ જ વિકસિત, ઝીણવટથી રચાયેલું અને અલંકૃત શણગારેલું એવું પાણીમાં ડૂબેલા સ્થાપત્યનું ઉદાહરણ છે. ઇટ સીન્સ ધ ગ્લોરી ઓફ ડેવલપમેન્ટ ઓફ સ્ટેપવેલ્સ ઇન ઇન્ડિયા. તે ભારતમાં વાવ જુદી જુદી બધી જગ્યાએ, ઘણી જગ્યાએ વાવ હશે તો ભારતમાં આવેલી જુદી જુદી વાવના વિકાસની ભવ્યતાના ગીતો ગાય છે, ગાન કરે છે. આ વાવ છે એ આપણું એક બહુ સારું એવું પ્રતીક છે ડેવલપમેન્ટ. તો ભારતમાં વાવના વિકાસનું એ ગાન રજૂ કરે છે. ધીસ વાવ ઇઝ અ લાર્જ એન્ડ કોમ્પ્લેક્સ ટાઈપ ઓફ સ્ટેપવેલ. આ વાવ છે એ બહુ વિશાળ અને અટપટા પ્રકારની રચના છે. ઇટ હેઝ ઓર્નામેન્ટેડ પેનલ્સ ઓફ સ્કલ્પચર્સ. તેમાં અલંકૃત શણગારાયેલી તકતીઓનું પણ નિર્માણ છે, અથવા તો શિલ્પ સ્થાપત્ય છે. પણ એ 7 સદી સુધી કાદવની નીચે દટાયેલી હોય. ઇટ લે બરીડ અંડર ધ મડ ડ્યુ ટુ ફ્લડ્સ ફર્સ્ટ એન્ડ ધેન વેનિશિંગ ઓફ ધ રિવર સરસ્વતી. પણ આ વાવ 7 સદી સુધી, 7th century સુધી આગળ આવશે. આ વાવ દટાયેલી હોય, સૌ પહેલાં કાદવ
પછી સરસ્વતી નદી લુપ્ત થઈ એને લીધે પણ એ જમીનની નીચે દટાઈ ગયું. ઇટ વોઝ હિડન અંડર ધ લેયર્સ ઓફ સિલ્ટ એન્ડ ફોર ઓલમોસ્ટ 7 સેન્ચુરીઝ. 7 સદી સુધી, સેન્ચુરી એટલે સદી, સેન્ચુરી એટલે 100, અને 7 સેન્ચુરીઝ એટલે 7 સદીઓ સુધી, એટલે કે 700 વર્ષ સુધી એ કાદવના થર નીચે, પડ નીચે, લેયર છે એટલે પડ, પડ નીચે દટાયેલી રહી, છુપાયેલી રહી, હિડન. ધ આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા ટુક ASI એનો શોર્ટ ફોર્મ છે, ટુક અ ગ્રેટ કેર ટુ પ્રિઝર્વ ધીસ સ્કલ્પચર. આ શિલ્પને સાચવણી કરવા માટે, એની જાળવણી કરવા માટે આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયાએ બહુ જ મોટી કાળજી લીધી. ઇન ફેબ્રુઆરી 2013 ASI નોમિનેટેડ ધીસ વાવ ફોર ધ વર્લ્ડ હેરિટેજ સાઇટ. ફેબ્રુઆરી 2013માં આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયાએ આ વાવનું નોમિનેશન કર્યું, એટલે કે નામાંકન કર્યું. કેમાં? વર્લ્ડ હેરિટેજ સાઇટ માટે, વિશ્વની વિરાસતના સ્થળ તરીકે એને નામાંકન કરવા માટે એનું નામ ત્યાં રજૂ કર્યું. વિથ અ એક્સલન્ટ ટીમ વર્ક બાય ધ ASI એન્ડ સ્ટેટ ગવર્મેન્ટ ઓફ ગુજરાત, ઇટ ગોટ રેકોગ્નિશન બાય ધ યુનેસ્કો. અને આ ASI ના આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા ના ઉત્તમ, એક્સલન્ટ એટલે સર્વોત્તમ, સર્વોત્કૃષ્ટ, ઉત્કૃષ્ટ ટીમ વર્કને લીધે, જૂથ કાર્યને લીધે, અને ગુજરાતની રાજ્ય સરકારે, રાજ્ય સરકારના પ્રયત્નો દ્વારા અંતે યુનેસ્કોએ આ વાવને વર્લ્ડ હેરિટેજ સાઇટમાં માન્યતા આપી, રેકોગ્નિશન એટલે માન્યતા આપી. તો આ આપણને રાણી કી વાવ, આપણે ઘણી વાર એમાં ભૂલ કરીએ છીએ, રાણ કી વાવ બોલીએ છીએ, પણ એ છે રાણી કી વાવ. રાણી એટલે કે રાણીની વાવ. તો રાણીની વાવ છે એ કોણે બંધાવી, ક્યારે બંધાવી, એની ખાસિયત શું છે, બહુ વિસ્તૃત માહિતી અહીંયા આપણને આપવામાં આવી છે. તો આપણને એવું જ લાગે છે જાણે આપણે ત્યાં મુલાકાત લીધી છે. 7 માળની છે, દરેક માળા કેટલા બધા સ્કલ્પચર છે એની પણ આપણને વાત કરી. તો તમને આ વસ્તુ પ્રોજેક્ટમાં કામ લાગશે કે કઈ રીતે તમારે પ્રોજેક્ટ રજૂ કરવાનો છે. તો એક આવું વર્લ્ડ હેરિટેજ સાઇટ અથવા તો ઇન્ડિયાના કે ગુજરાતના હેરિટેજ સાઇટને પસંદ કરીને એના વિશે આ રીતે તમારે માહિતી, વિસ્તૃત માહિતી એકઠી કરવાની છે. એવા 5-7ને પસંદ કરીને તમે પ્રોજેક્ટમાં પણ રજૂ કરી શકશો. વસ્તુ આ પાઠ અહીં પૂરો થાય છે. વસ્તુ આભાર.